વલસાડના એ દ્રશ્યો બતાવવા છે જ્યાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલ કઈ રીતે કાટ ખાઈ રહી છે. વલસાડનો આ કિસ્સો છે જ્યાં મોટા પ્રમાણમાં સાયકલો ખુલ્લામાં પડી હોવાથી વરસાદના કારણે ખરાબ થઈ રહી છે. વર્ષ 2023માં શાળા પ્રવેશોત્સવ સમયે વિદ્યાર્થીનીઓને આપવાની હતી આ સાયકલ. જો કે આ સાયકલ કઈ રીતે ધૂળ ખાઈ રહી છે, કાટ ખાઈ રહી છે આ દ્રશ્યોમાં જુઓ. ગરીબ વિદ્યાર્થીઓને આપવાની સાયકલ ખુલ્લામાં પડી છે. એજન્સી અને અધિકારીઓની બેદરકારીના કારણે વિદ્યાર્થીનીઓને મળે તે પહેલા જ આ સાયકલો ભંગાર થવાની હાલતમાં પહોંચી ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલો રાજ્યમાં અનેક જગ્યા ઉપર મળી આવી છે, ત્યારે વલસાડ જિલ્લાના વેલવાજ ગામ ખાતે પણ જે અનેક જથ્થાબંધ જે સારા પ્રવેશ ઉત્સવમાં આપવામાં આવતી જે સાયકલો છે તે અનેક જથ્થાબંધ રીતે અહીં આગળ મળી આવી છે. આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વેલવાજ ગામ ખાતે જે સારા પ્રવેશ ઉત્સવ 2023માં આપવામાં આવતી જે સાયકલો છે અહીં આગળ જથ્થાબંધ રીતે પડી છે. આડસ નિવાસી સારા કન્યાલય ખાતે જે આ સાયકલો પડી છે, કન્યાલયના જે મેદાન છે ત્યાં આગળ આ સારા સાયકલો પડી છે. મોટા પ્રમાણમાં જે સાયકલો છે તેમાં કાટ લાગી ગયા છે, કારણ કે જે વરસાદી માહોલ છે અને જે સાયકલો છે તે ખુલ્લામાં મૂકવામાં આવી છે, તેના કારણે જે સાયકલો છે તેમાં હવે ધીરે ધીરે કાટ લાગી રહ્યો છે અને જે સાયકલો છે તે ખરાબ થઈ રહી છે. આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે સાયકલોના જે સ્ટેરિંગો હોય છે કે રિંગ હોય છે કે તમામમાં જે હવે કાટ શરૂઆત થઈ ગઈ છે. જે એજન્સી દ્વારા જે વિદ્યાર્થીઓને સાયકલ જે આપવામાં આવતી હોય છે તેવી એજન્સી દ્વારા જે સાયકલો ન આપવાના કારણે આ સાયકલો અહીં આગળ જથ્થાબંધ રીતે પડી છે. જે શિક્ષણ વિભાગ છે, શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ ક્યાંક ને ક્યાંક ગોળ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતે આપ જોઈ શકો છો કે ખૂબ મોટા પ્રમાણમાં જે વિદ્યાર્થીઓને આપવામાં આવતી જે સાયકલો છે અહીં આગળ પડી છે અને જે કાટ ખાઈ રહી છે તેના કારણે અનેક સવાલો ઉઠ્યા છે. ત્યારે રાજ્યમાં એક બાદ એક જે સાયકલો છે તે મળી આવી છે, ત્યારે વલસાડ જિલ્લા ખાતે પણ જે સાયકલો મળી આવી છે તે ગરીબ વિદ્યાર્થીઓ સુધી ક્યારે પહોંચે એ જોવું રહ્યું. ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ.